નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા અને કાર્યક્રમ મુદ્દોમાં આપનું સ્વાગત કરું છું. કાર્યક્રમ મુદ્દો કે જે કાર્યક્રમની અંદર આપણે જે તે મુદ્દો હોય છે, જે તે વિષય હોય છે એના પર ચર્ચા કરતા હોય છે, અને આજે ક્યાંક એ મુદ્દો લેવાનો વારો આવ્યો છે. કારણ કે ગઈકાલે રથયાત્રા હતી, રથયાત્રા ગઈ તમામ લોકો ક્યાંક જય રણછોડના નારા લગાવી રહ્યા હતા, પરંતુ આ બધી જ જે વાત છે રથયાત્રાનો જે પાવન અવસર હતો એના વચ્ચે શંકરસિંહ વાઘેરા એટલે કે બાપુએ શું કહ્યું એ આપને ખબર છે. બાપુએ એવું કહ્યું કે રણછોડ રાયજીનો જે અવસર છે એટલે કે જય રણછોડનો અવસર, અને રણછોડ રાયજીના અવસર પર અમારો જે રણછોડ છે એટલે કે અમારો જે પુત્ર છે એ રણ છોડીને જતો રહેશે એ અમને ખબર નહોતી. આવી ક્યાંક વાત કરીને આના ઉપર આજે આ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે. કારણ કે શંકરસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ વાઘેલા એટલે કે બંને પિતા પુત્ર વચ્ચે ક્યાંક એક દિવાર ઊભી થઈ છે, ક્યાંક અટકળો ચાલી રહી છે. ભાજપમાં કોંગ્રેસમાં બંને જ પાર્ટીઓમાં ક્યાંક અટકળો ચાલી રહી છે, અને એવા જાણીતા નેતા, કારણ કે બાપુ જે છે શંકરસિંહ વાઘેલા તેઓ એટલા ઘડાયેલા અને એટલા અનુભવી નેતા છે કે જેમની કદાચ કોઈ તુલના ના થઈ શકે. કારણ કે તેઓ પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, અને મુખ્યમંત્રી પદ પર જે વ્યક્તિ રહી ચૂક્યા હોય એમનો અનુભવ કેટલો બહોળો હોઈ શકે તે પણ એક વિષય છે. અને પોતાના જ પુત્ર કે જેઓ પોતે પણ રાજનીતિમાં છે, જો પોતાના પુત્ર પિતાનું આટલો બધો અનુભવ હોવા છતાં પણ તેમનો સલાહ સૂચન ના લે એ તો ક્યાંક વિચારવા જેવી બાબત છે. આ જ મુદ્દે ચર્ચા કરવાની છે. કારણ કે શંકરસિંહ અને મહેન્દ્રસિંહ વાઘેલા બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક તિરાડના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, બંને વચ્ચે ક્યાંક તકરાર પણ ચાલી રહી છે. પરંતુ મહેન્દ્રસિંહ વાઘેલા એવું કહી રહ્યા છે કે બાપુને બધી જ ખબર હતી, અને એક તરફ બાપુ એવું કહી રહ્યા છે કે મને કંઈ જ ખબર નથી, અને મારો દીકરો જે કંઈ પણ કરી રહ્યો છે એના વિશે મને કશું ખબર નથી, અને ભાજપે પણ મને કશું પૂછ્યું નહોતું. એટલે આના જ ઉપર આજે ચર્ચા કરવી છે. આજ આપણો ક્યાંક મુદ્દો છે તો આના ઉપર ચર્ચા કરીશું. અમારા આઉટપુટ હેડ મેહુલ ઝાલા ઉપસ્થિત છે સ્ટુડિયોમાં, અને સાથે જ કોંગ્રેસના નેતા સુનિલ જીકાર પણ ઉપસ્થિત છે. આપ બંનેનું સ્વાગત છે. ગાંધીનગરથી મહેશ કસવાલા, અને ગાંધીનગરથી મહેશ કસવાલા પણ આપણી સાથે લાઈવ જોડાશે. આપનું પણ સ્વાગત છે મહેશભાઈ, આપનું પણ સ્વાગત છે. જી બિલકુલ. તો સૌથી પહેલાં હું મેહુલ ભાઈ આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે આજે તમામ તકરારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક તરફ બાપુ કહી રહ્યા છે કે મને કશું ખબર નથી, અને મહેન્દ્રસિંહ કહી રહ્યા છે કે બાપુને બધું જ ખબર છે. રથયાત્રાના દિવસમાં ક્યાંક બાપુનો અવાજ એટલા માટે બપોર પછી રૂંધાઈ ગયો, કારણ કે સવારે પુત્ર મહેન્દ્રસિંહ અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ કેસરીઓ ધારણ કર્યો, અને જીતુ વાઘાણીએ એમને ખેસ પહેરાવ્યો, અને બાદમાં નીતિનભાઈ પટેલ સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે રહી, અને એક યુનિવર્સિટીમાં, ખાનગી યુનિવર્સિટીમાં કાર્યક્રમ હતો ત્યાં પણ અમિતભાઈની ઉપસ્થિતિમાં મહેન્દ્રસિંહ ઉપસ્થિત થયા. આનાથી નારાજ થયેલા શંકરસિંહ વાઘેલાએ બપોરે પત્રકાર પરિષદ બોલાવી, પરંતુ જય રણછોડ માખણચોરના જયઘોષ વચ્ચે બાપુનો અવાજ કદાચ ગુજરાતની પ્રજા સાંભળી ન શકી, અથવા એની વેદના, અંતરમનની વેદના વાંચી ન શકી. આમ છતાં આજે સવારે મહેન્દ્રસિંહ વાઘેલાએ, શંકરસિંહ વાઘેલાએ ગઈકાલે ચીમકી આપ્યા પછી કે એક અઠવાડિયામાં નિર્ણય લઈ લેજો, નહીતર આપ મારો રાજકીય વારસામાંથી તમે બેદખલ થઈ જશો. એટલે સંબંધો, રાજનીતિક સંબંધો આપણા પૂરા થઈ જશે. પિતા પુત્ર વચ્ચે જે આ મતભેદ છે એ ક્યાંક મનભેદ બનીને બહાર આવે એવી તક ભારતીય જનતા પાર્ટીએ ઝડપી લીધી હોય એ તરફ બાપુનો ઈશારો છે. હવે આખો સીન એવો થયો છે કે મુકેશ અંબાણી કે અનિલ અંબાણી બે ભાઈઓ વચ્ચે ઝઘડો થાય ત્યારે જેમ કહેવાય કે દીવાર, અને એના સમાધાન માટે કોકિલાબેન તલગાજરડા જાય મોરારી બાપુને, કે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા પાસે જાય અને સમાધાનના પ્રયત્નો કરે. ફિલ્મ દીવારના આજે અમિતાભ અને શશી કપૂરનો જે સંવાદ છે, મેરે પાસ ગાડી હે, બંગલા હે, બેંક બેલેન્સ હે, લંબી ચોડી કોંગ્રેસ હે, રાજનીતિક અનુભવ હે, તુમ્હારે પાસ ક્યાં હે, ત્યારે મહેન્દ્રસિંહ ક્યાંક એ જવાબમાં બહુ સાહજિકતાથી માર્મિક રીતે એમ કહે છે કે મેરે પાસ ભાજપ હે. આ પ્રકારની એક સિચ્યુએશન ઉભી થઈ છે. અઠવાડિયાની મહેતલ છે શંકરસિંહે આપેલી, અને મહેન્દ્રસિંહે આજે પ્રેસ કોન્ફરન્સમાં એવું કહ્યું છે કે પિતાને જાણ છે, પિતાને ખબર છે, એટલે અને એમના માર્ગદર્શનથી હું આગળ વધ્યો છું. હવે એવું શક્ય છે કે મહેન્દ્રસિંહ વાઘેલા એક છત નીચે શંકરસિંહ સાથે રહેતા હોય અને શંકરસિંહને જાણ સુધા ન હોય કે ભાજપ મહેન્દ્રસિંહને લલચાવી ફોસલાવી અને લોભ લાલચ આપી અને પોતાના તરફ, ભાજપ તરફ વાળી ગયો અને શંકરસિંહને જાણ સુધા ન થઈ. શું કહો છો સુનિલભાઈ? બેઝિકલી આપે કહ્યું એ પ્રમાણે કે મેરે પાસ શંકરસિંહ, એવું કહ્યું મેરે પાસ કોંગ્રેસ શંકરસિંહ જોડે હાલ નથી, એ પહેલી વાત છે. બીજી વાત, ગુજરાતના દિગ્ગજો
જીવરાજ મહેતાથી ચાલુ કરીએ આપણે અને આજના દિગ્ગજ સુધીની વાત કરીએ તો શંકરસિંહજી એટલે ગુજરાતના દિગ્ગજોમાં જેનું નામ આવે, ભારતીય જનતા પાર્ટીના પ્રણેતા ગણીએ તો એમાં કંઈ ખોટું નથી. ગામડે ગામડે ફરીને કેશુભાઈ અને શંકરસિંહજીએ ભારતીય જનતા પાર્ટી ઊભી કરી. એવા ગજાના જે નેતા હોય અને એને નરેન્દ્રભાઈનું યોગદાન પણ ભૂલાય નહીં. કાશીરામ રાણા, નરેન્દ્રભાઈ એ અત્યારે ભલે વડાપ્રધાન હોય પણ શંકરસિંહજી અને કેશુબાપાની જોડે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજમાં વામણા પડે વાત હકીકત છે. આપ શ્રી વાત કરી એ પ્રમાણે હું એક વાત બહુ સ્પષ્ટ કહું છું કે જો આટલા મોટા દિગ્ગજ નેતા હોય અને એના ઘરમાં એના પુત્ર રહેતા હોય અને જો એમને ખબર ના પડે અથવા તો એમ કહે કે મને ખબર નથી તો એ વાત તો શક્ય જ નથી. શંકરસિંહજી એક સમયમાં ભારતીય જનતા પાર્ટીના ઊભા ફાટચા કરી નાખ્યા. 43 ધારાસભ્યો જે એના વિશ્વાસ ઉપર ઊભા થઈ અડગ થઈ અને પાર્ટી છોડી અને જતા રહ્યા. બીજો સમય એવો આવ્યો કે અહેમદ પટેલજીને હરાવવા માટે, રાજ્યસભામાં હરાવવા માટે કોંગ્રેસમાંથી કંઈક ધારાસભ્યોને આમથી તેમ હલાવીને ભારતીય જનતા પાર્ટીમાં લઈ ગયા. એવા દિગ્ગજ નેતાને જો એટલા ધારાસભ્યોનો ભરોસો હોય અને એ ધારાસભ્યોના ભરોસા જો માત્ર ને માત્ર શંકરસિંહજી ઉપર હોય અને તેમ છતાં જો મહેન્દ્રસિંહજી ભાજપમાં ગયા અને એમને ખબર ના પડી અથવા એમને ભરોસામાં ના લીધા હોય એ વાત માનવી બહુ અશક્ય છે. અને બાપુની હંમેશા જે પરિસ્થિતિ છે એ પ્રમાણે કે કોથળામાં પાસેરી પૂરીને મારે એવી વાત મને અત્યારે લાગી રહી છે. કોંગ્રેસમાંથી જ્યારે એ લોકો મુક્ત થયા અને ત્યારે પણ છેલ્લા ભાષણ સુધી આપણને એવું લાગતું હતું કે ના, બાપુ હજી ભારતીય જનતા પાર્ટી સોરી કોંગ્રેસ છોડીને જશે નહીં અને ભારતીય જનતા પાર્ટીને મદદ નહીં કરે એવું છેલ્લે ક્ષણ સુધી લાગતું હતું. એ જ પ્રમાણે આજે પરિસ્થિતિ છે કે બાપુ આજે પણ એવું કહે છે કે મહેન્દ્રસિંહજી ગયા એ મને ખબર હતી પણ આ કોથળામાં પાસી રહી પૂરી અને માથામાં મારી છે એમાં કોઈ બેમત નથી. સુનિલભાઈ આપણી સાથે મહેશભાઈ જોડાયા છે. મહેશભાઈ જી, મહેશભાઈ આપનું શું કહેવું છે જે પ્રમાણે આજે તમામ તકરારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, બાપુ અને પોતાના દીકરા બંને વચ્ચે ક્યાંક તકરારના દ્રશ્યો છે, તો આપનું શું કહેવું છે એમાં? બેટા રાજનીતિ છે, રાજનીતિની અંદર કંઈ પણ કલ્પના કરવી અને એ બે અંગત સંબંધોની વચ્ચે મારે તમારે કે જીકરભાઈએ કલ્પના કરવી મને એમ લાગે છે કે બહુ અશક્ય છે. એમના મનની અંદર શું હશે, બંનેને કેવી વાતચીત થઈ હશે, બંનેને શું સમજૂતી થઈ હશે અને મીડિયાના પ્લેટફોર્મ પર શું આવ્યું હશે એ બધાની વચ્ચે મારે માત્ર એટલું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર મહેન્દ્રસિંહ છેલ્લા 6 મહિનાથી આવવાની જે શક્યતાઓ હતી આ પ્લેટફોર્મ ટીવીના માધ્યમથી પણ આપણે એની ચર્ચા અગાઉ વિધાનસભાના ઇલેક્શન પર પણ કરી હતી. આજે એ દિવસ ગઈકાલે આવી ગયો અને મહેન્દ્રસિંહ ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસ છોડીને આવી ગયા છે એ વાત નક્કર છે. હવે એના પર એમના સંબંધો, જે પર્સનલ સંબંધો, પરિવારના સંબંધો છે એના ઉપર મને એમ લાગે છે કે આપણે બહુ મૂલ્યાંકન કરીએ. મેં તો પેલા કહ્યું કે કોંગ્રેસ 6 મહિનાથી ભારતીય જનતા પાર્ટીમાં હતા, એવું જ મેં કહ્યું. જીકરભાઈ નહીં, 6 મહિનાથી જીકરભાઈ આપણે બહુ સાચી વાત કરી કે ભારતીય જનતા પાર્ટી. મહેશભાઈ વિધાનસભા જીકરભાઈ આપ બોલ્યા છો ત્યારે હું એક શબ્દ વચ્ચે નથી બોલ્યો. હા, હું આપને એ કહેવા માંગુ છું કે એમણે કોંગ્રેસ ક્યારની છોડી દીધી હતી. જીકરભાઈના જે શબ્દો હતા એમાં મારે એટલો જ ફેર કરવો હતો, કોંગ્રેસને એને મુક્ત નહોતા કર્યા, એ કોંગ્રેસથી મુક્ત થઈ ગયા હતા. કોંગ્રેસ તો હજી બીજા કેટલાય અરમાનો લઈને બેઠી હતી, એમને એમણે મુક્ત કરી દીધી હતી. શંકરસિંહજી કોંગ્રેસ ને સવાલ એ છે કે મહેશભાઈ ભાજપની બી ટીમ તરીકે શંકરસિંહજીએ કામ કર્યું છે વિધાનસભામાં, એવું પણ એવા તર્ક વિતર્કો થયા અને ક્યાંક બંને પાર્ટી વચ્ચે કે અમિતભાઈ અને શંકરસિંહ જ્યારે સૌજન્ય મુલાકાત કરી હતી એવા વખતે જ નક્કી થયું હતું કે આ એક ફોર્મેશન બને. રૂપાણી સાહેબની સરકાર જ્યારે રચાઈ, શપથવિધિ સમારોહ થયો, તેમાં શંકરસિંહ વાઘેલા મંચ ઉપર હતા અને ત્યાર પછી એવી વાયકા થઈ હતી કે શંકરસિંહજીને રાજ્યપાલનું પદ સોંપાઈ શકાય છે. ક્યાંક ને ક્યાંક શંકરસિંહજીએ એવું પણ ગઈકાલે કહ્યું છે કે હું 2019ના લોકસભામાં સક્રિય થઈશ પણ મહેન્દ્રસિંહ સામે શંકરસિંહ પ્રચાર કરશે એવા ભયના કારણે, અથવા એમ કે શંકરસિંહ પાછા સક્રિય થશે તો ભાજપને નુકસાન થશે એવા ભયના કારણે મહેન્દ્રસિંહને હાઈજેક કરી ગયા છે લોભ અને લાલચથી. શું કહેશો?
મારે એમ લાગે છે કે એનો જવાબ હમણાં જીકરભાઈએ પણ આપી દીધો છે કે એક છતની નીચે રહેતા હોય અને કશો જ ખ્યાલ ના હોય એવું શક્ય નથી. મને એમ લાગે છે કે સમય આની દવા છે, મને સમય આપને આ જવાબ આપશે. પણ અત્યારે તો ભારતીય જનતા પાર્ટીની અંદર મહેન્દ્રસિંહજી જેવા વરિષ્ઠ શંકરસિંહજીના દીકરા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે. અમારા સંગઠનની અંદર આમ તો એ પરિવાર ભારતીય જનતા પાર્ટીનો જ હતો. ભાઈએ પણ, જીકારભાઈએ પણ વાત કરી કે ભારતીય જનતા પાર્ટી કેશુભાઈની સાથે ખભે ખભા મિલાવી ગુજરાત ભારતીય જનતા પાર્ટીને આટલું મોટું વટવૃક્ષ બનાવવામાં શંકરસિંહજીનો ખૂબ મોટો ફાળો છે, એ પરિવારનો ખૂબ મોટો ફાળો છે. એટલે એ અમારી સાથે આવે જ, આજે નહીં તો કાલે આવે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ એ લોકો 10 વર્ષ સુધી અમારું જે નેતૃત્વ, જેમણે ભારતીય જનતા પાર્ટીને આટલી મોટી કરી હોય, સંઘના સંસ્કાર હોય, એને ઉછી ના લઈને એને 10 વર્ષ પાર્ટી ચલાવી એવું આડકતરી રીતે જીકારભાઈએ સ્વીકાર્યું, આ મારા મારા માટે આનંદનો વાત છે. બાકી તો મહેન્દ્રસિંહજી તો છેવટે તો એને ભારતીય જનતા પાર્ટી વિજયભાઈ રૂપાણીની સરકાર, નીતિનભાઈની સરકાર ચાલતી હોય, વિજય નેતૃત્વ તરીકે જીતુભાઈ વાઘાણીનું સર્વ સ્વીકૃત નેતૃત્વ હોય, તો આનાથી સારું શું હોય શકે? તો મહેન્દ્રભાઈ નો જીવ એ ભારતીય જનતા પાર્ટીની સાથે હોય એ સ્વાભાવિક છે. તો મહેશભાઈ, સવાલ એ પણ થાય છે કે બંને એક છત નીચે રહે છે છતાં પણ એકબીજાને ખબર ના હોય, વાત ક્યાંક મોટો સવાલ ઉભો કરે છે. તો પછી અત્યારે જે અલ્ટિમેટમ આપ્યું છે અઠવાડિયાનું, એનો શું મતલબ છે? બેન, મેં એટલે જ કહ્યું કે શંકરસિંહ વાઘેલા ગુજરાતના વરિષ્ઠ આગેવાન છે, એમને કળવા બહુ મુશ્કેલ છે. રાજનીતિની અંદર ક્યારે એવી કલ્પના આપણે કરવી એ મને લાગે છે કે સમય કરતા વહેલી કહેવાશે. એટલે જ મેં કીધું કે એનો જવાબ સમય આપશે. અને શંકરસિંહજી આવતીકાલે શું કરવાના છે એનું મૂલ્યાંકન કરવા માટે હું નાનો પણ છું, અને આપણે કરવું પણ શા માટે એ મને એમ લાગે છે કે એ બંનેના પરિવારનો મોટા ભાગે પ્રશ્ન છે. એમને, અને હું તો એને પોઝિટિવ તરીકે લઉં છું કે શંકરસિંહજી જે સલાહ આપી છે મહેન્દ્રસિંહજીને કે આપણે કાર્યકર્તાઓની સાથે સંપર્ક કરવો જોઈએ, એમની સાથે વાતચીત કરીને પછી નિર્ણય કરવો જોઈએ. અને જો એમ ના થયું હોય તો એમના માટે આજે પણ મહેન્દ્રસિંહજીએ કર્યું છે કે જો મારી કોઈ નાની સરખી ભૂલ હોય તો એ હું કરેક્ટ કરવા માટે પણ તૈયાર રહીશ. મેં પિતાજીને બધી વાતનું ધ્યાન દોરેલું છે. કદાચ કોઈ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવાનો વિષય રહી જતો હોય તો એ હજી પણ થઈ શકે, બધાનું મન ખુલ્લું છે. બિલકુલ. ચલો મહેશભાઈ, સુનિલભાઈને પણ કંઈક કહેવું છે, પરંતુ હાલ સમય થયો છે વિરામનો, કારણ કે ચર્ચા પણ કરવી છે આગળ કે જે પ્રમાણે પિતા પુત્ર વચ્ચે ક્યાંક દિવાળના દ્રશ્યો સર્જાયા છે અને એ દિવાળનું મૂલ્યાંકન ક્યાંક કરવા બેઠા છે. પરંતુ ભાજપના નેતા મહેશ કસવાલાનું કહેવું છે કે મૂલ્યાંકન આપણે શા માટે કરવું જોઈએ, આગળ પણ અન્ય રાય લેશું, પરંતુ હાલ રોકાઈશું બ્રેક માટે. કાર્યક્રમ મુદ્દોમાં પિતા પુત્રની વાત ચાલી રહી છે, એટલે કે બાપુ દીકરાની વાત ચાલી રહી છે. બાપુ એટલે શંકરસિંહ વાઘેલા, આપ સમજી રહ્યા છો. મહેશ કસવાલા પણ જોડાયેલા છે, ભાજપના નેતા છે. તેઓનું ક્યાંક કહેવું હતું કે શંકરસિંહ વાઘેલા એટલા કસાયેલા નેતા છે, એટલા અનુભવી નેતા છે કે એમને કડવા બહુ મુશ્કેલ છે. મેહુલભાઈ, શું કહેવું છે આપનું આના વિશે કે એમને કડવા બહુ મુશ્કેલ છે અને સાથે જ સમય આનો જવાબ આપશે, એના ઉપર આપનું શું કહેવું છે? મહેશભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે કહે છે કે હું નાનો પડું, એ સ્વીકારે છે, બહુ સાચી વાત છે. પણ દિગ્ગજ નેતાઓ પણ કદાચ મહેશભાઈની વાત સાથે સહમત થતા હશે કે શંકરસિંહને કળવા મુશ્કેલ છે. આ મિનિટે કે આવતી મિનિટે શંકરસિંહ કયો ઘા કરશે એ થોડું રાજનીતિક દ્રષ્ટિએ કળવું મુશ્કેલ છે, વાત સાચી છે. પરંતુ મહેશભાઈ, મને પૂછવાનું મને થાય છે કે આપે આ જ રીતે આમંત્રણ કે અમિતભાઈએ આ જ રીતે ટેલિફોનિક આમંત્રણ શંકરસિંહને વારંવાર શા માટે ન આપ્યું? અથવા આપ્યું હોય તો શંકરસિંહ કેમ છુપાવે છે? અથવા શંકરસિંહને ક્યાંક એવો વસવસો રહી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીએ મારે માટે જે લાલ કાર્પેટ પાથરવી જોઈએ, રેડ કાર્પેટ, એ મહેન્દ્રસિંહ માટે પાથરી દીધી? સવાલ એ પણ થાય ને કે ભાજપ શું ભયભીત છે? મને એમ લાગે છે કે શંકરસિંહજી, નહીં નહીં, શંકરસિંહજીએ ઘણા વખત પહેલા કહેલું છે કે હું કોઈ રાજકીય પાર્ટી સાથે વ્યક્તિગત રીતે જોડાવાનો નથી, પહેલી વાત એ છે. બીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી આ જે બધી જ પ્રક્રિયાઓ અત્યારે જે ચાલી રહી છે એને મારી દ્રષ્ટિએ એક રાજકીય પાર્ટીની કૂટનૈતિક પ્રક્રિયા કહી શકાય. એના કોઈ ચોઘડિયા પણ ન હોય અને એને વિના ચોઘડીએ ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકોએ નક્કી કરેલા ચોઘડિયા ડિક્લેર કરવામાં આવે એ મીડિયા સમક્ષ કદાચ ન પણ, કારણ કે એ પાર્ટીની એક એવી વ્યવસ્થા હોય કે ક્યારે કઈ વસ્તુને ડિક્લેર કરવી ત્યારે જ ખબર પડે, કદાચ પ્રવક્તા તરીકે અમને પણ ના ખબર હોય. દાખલા તરીકે કુંવરજી બાવળિયા, નિર્ણાયક અમારું નેતૃત્વ
નેતૃત્વ છે એ જે નીકો કરતો હોય છે. મહેશભાઈ દાખલા તરીકે કુંવરજી બાવળીએ મેં કહ્યું ને કુંવરજી બાવળીએ પ્રોસેસ ઘણા સમય છે તથી હું બિલકુલ હું સ્વીકારું છું કુંવરજી બાવળીએ 4 કલાકમાં રાજીનામું શંકરસિંહજી ભારતીય જનતા પાર્ટીના વટવૃક્ષ હતા. બહુ સારી વાત કરી એમણે. મેં સ્વીકાર્યું 10 વર્ષ માટે કોંગ્રેસમાં આવ્યા એ બધી વાત મેં એમની સ્વીકારી, પણ ભારતીય જનતા પાર્ટી છોડીને પહેલાં તો ગયા કેમ? એ ગયા એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીમાં એમનું હડાળ અપમાન થયું. ભારતીય જનતા પાર્ટીની આદત મુજબ એ લોકોનું વૃક્ષ છેદનની એક પ્રક્રિયા હોય છે, જેમાં શંકરસિંહ જેવા વટવૃક્ષને છેદી નાખ્યા, હાલ અડવાણીજી જેવાને બાજુ પર મૂકી દીધા. એટલે શંકરસિંહજી 10 વર્ષ કોંગ્રેસમાં રહ્યા એમાં કંઈ મહેશભાઈ મેં સ્વીકાર્યું એમાં કંઈ ખોટું નથી. તમે લોકોએ એમને તરછોડ્યા, એમને બેઇજ્જત કર્યા, અને ત્યારે બાપુ ભારતીય જનતા પાર્ટી છોડીને આવેલા, એટલે એમાં તમારે કંઈ બહુ મોટું એમાં પાડ મારી દીધો કે કોંગ્રેસમાં આવ્યા એટલે કંઈ એમણે ખોટું કામ કર્યું હતું એવું માનવાને કોઈ મહેશભાઈ કારણ નથી. તો પછી કોંગ્રેસ છોડવાનું શું કારણ સુનિલભાઈ? કોંગ્રેસ છોડવાનું બી એ જ કારણ છે. હું તમને કહું છું ને, કોંગ્રેસ છોડવાનું મુખ્ય કારણ લોભ અને લાલસા છે. એટલા માટે કે અહેમદભાઈ પટેલ જ્યારે ચૂંટણી લડ્યા, અહેમદ પટેલજી ચૂંટણી જ્યારે લડ્યા ત્યારે એમને ભારતીય જનતા પાર્ટીએ કાયદેસરની સોપારી આપેલી કે અહેમદભાઈ પટેલને હરાવી દો. એમણે પ્રયત્ન કર્યા. તો પછી કોંગ્રેસે પણ એ જ કર્યું છે ને? નહીં, કોંગ્રેસે એમને કાઢી નથી મૂક્યા, સમજી લેજો. કોંગ્રેસે ક્યારે એવું કંઈ કર્યું કે એમને જાતે છોડીને જવું પડ્યું? નહીં, છેલ્લી મિનિટ સુધી. અને ભાજપે પણ એમને ક્યારે કાઢી મૂક્યા હતા? ભાજપે કાઢી મૂક્યા કાયદેસર. ભારતીય જનતા પાર્ટીએ તો એમને કેશુભાઈ પટેલ સાથેના અને બીજા ભારતીય જનતા પાર્ટીના લોકો સાથેના વિક્ષેપને કારણે બાપુએ છોડેલી. કોંગ્રેસની પરિસ્થિતિ કાઢી જ મૂક્યા કહેવાય. અને જે માણસની પરિસ્થિતિ, જે ભારતીય જનતા પાર્ટી ઉભો કરનાર, જે વટવૃક્ષ ઉભો કરનાર માણસ હોય એને તમે પાર્ટીમાં ગણો નહીં, એનો મતલબ શું થયો? બિલકુલ. તો કોંગ્રેસમાં આડકતરી રીતે કોંગ્રેસની પરિસ્થિતિ હું તમને કીધું. કોંગ્રેસમાં રાહુલજીએ છેક છેલ્લી મિનિટ સુધી શંકરસિંહજી જોડે ચર્ચા કરેલી. એ ચર્ચાના અંતમાં એમના ગળે ઉતર્યું ના ઉતર્યું એ બે નંબરની વાત છે. બાપુ મોટા ગજાના નેતા છે, આપણે એમાં પડી ના શકીએ. આપણે એની વાતમાં એ લોકોએ શું વાત કરી છે આપણને ખબર બી ન હોય, અને આપણે એ વાતમાં પડી બી ના શકીએ. પણ મને એટલી 100% ખબર છે કે શંકરસિંહજી કોંગ્રેસ પાર્ટીમાં રહે એના માટે અનેક અને અથાગ પ્રયત્નો થયેલા. પણ એમણે અહેમદ પટેલજીને રાજ્યસભાની ચૂંટણીમાં દબાવીને કોંગ્રેસ પાસે કામ લેવું હતું, જે કોંગ્રેસે ના કર્યું, માટે ભારતીય જનતા કોંગ્રેસ છોડી અને શંકરસિંહજીએ નિવૃત્તિ લીધી. એ વાત હકીકત છે. તો કોંગ્રેસમાં ફક્ત આ શંકરસિંહ વાઘેલાની વાત નથી, અન્ય નેતાઓ પણ આવી છોડીને આવ્યા છે. હમણાં તાજેતરની જ વાત કરીએ તો કુંવરજી બાવળીયા કોંગ્રેસ છોડીને આવ્યા. કુંવરજી બાવળીયાને મિનિસ્ટર બનાવ્યા એટલે ગયા ને કુંવરજી બાવળીયા બી. પણ અમારી પાસે શક્યતા નથી, નારાજ તો હતા જ ને. અમારી પાસે શક્યતા નથી કે અમે એને મિનિસ્ટર બનાવી શકીએ. એમને પણ વિધાનસભાના જે ચૂંટણી જ્યારે વાગી રહ્યા હતા, જ્યારે ભણકારા વાગી રહ્યા હતા, ત્યારથી તેઓ નારાજ હતા. નહીં, એ કહું છું ને, ત્યારથી નારાજ હતા. તો એમને જસદણની ટિકિટ આપી. એ પહેલા કુંવરજી બાવળીયા સંસદ સભ્ય રહ્યા છે. હું તો ત્યાં સુધી કહું છું કે કુંવરજી બાવળીયાજી પાર્ટીના કાર્યકારી પ્રમુખ તરીકે કામ કરતા હતા જ્યારે એ ગયા ત્યારે, સમજી લેજો. આ કાર્યકારી પ્રમુખ તરીકે હતા, પ્રમુખથી વધારે તો એમને આપી દઈશું. સરકાર હોય તો મિનિસ્ટ્રીની વાત કરે જુદી વાત છે, સરકાર નથી તો એમને પક્ષના પ્રમુખ તરીકેની જવાબદારી આપી, એનાથી વધારે કરે શું? બિલકુલ. મહેશભાઈ શું કહેશો આપ? બે ત્રણ પ્રશ્નો જીકારભાઈ બહુ સારા ઉપસ્થિત કર્યા, ને એમની એક માનસિકતા છે કે સત્યને સ્વીકારી લેવું એ મને ગમ્યું પણ ખરું. જીકારભાઈ આપે અડવાણીજીનો ઉલ્લેખ કર્યો, અડવાણીજીની ઉંમર 84 વર્ષની ઉંમર છે. અમારા વરિષ્ઠ નેતા આજે પણ છે, માર્ગદર્શક છે. આપનો ઇતિહાસ કદાચ આપનો ઇતિહાસ કદાચ આપ ભૂલી ગયા છો. સીતારામ કેસરી
અને નરસિંહ રાવ એમનું શું થયું હતું પાર્ટીમાં કદાચ આપને ભૂલાઈ ગયું હોય, કારણ કે આવડી મોટી પાર્ટી છે, એ ઘરથી જ ચાલનારી પાર્ટી છે, એટલે કદાચ એવું જ હશે કે એ ઘરના લોકોને જ આ પાર્ટીમાં જે કંઈ બનાવો બન્યા ન બન્યા એ બધા યાદ રાખવાનું, આપને કદાચ નહીં રાખવાનું હોય. પણ મને ખ્યાલ છે કે દેશના પ્રધાનમંત્રી રહ્યા પછી એને ટિકિટ નહોતી આપવાની, તમારી પાર્ટીમાં કોર્ટના કઠેડામાં ખડા કરી દેવા પડે અને એને ટિકિટ ના આપવામાં આવી, એ કદાચ કોંગ્રેસના ઇતિહાસની અંદર જ હિન્દુસ્તાનના ઇતિહાસમાં કંઈ જોવા મળે. બીજી વાત આપને કહું કે પાર્ટીમાં એક વાત કહી દો, શંકરસિંહજી અમારાથી ગયા, ટિકિટ કોને ના આપીએ મને જરા કહી દેજો જરા. નહીં નહીં, આપ શાંત, મને ટિકિટ ના આપીએ વાત મને એ ખ્યાલ નથી આવતો. સાંભળો સાંભળો, આપ સાંભળો સાંભળો છો એટલે ખ્યાલ આવશે. આપને નામ આપો, ટિકિટ કોને ના આપીએ પરેશભાઈ કહી દો. તમે તમે બંધમાં ના રમો, એમ કંઈ બન્યું નથી. ટિકિટ કોને ના આપીએ મને જરા કહો. વચ્ચેથી આપના વચ્ચે હું ક્યારેય નથી બોલ્યો, પણ મને તમે એક વખત ટિકિટ કોને ના આપીએ મારે જાણવું છે, મને સમજી લેવાનું. બીજી વાત, ટિકિટ કોને ના આપીએ મને જરા કહી દો. બીજી વાત, અમારી સાથે મતભેદો થયા અને શંકરસિંહજી અમારામાંથી ગયા. સવાલ એ છે કે તમારી પાર્ટી એટલી બધી નબળી થઈ ગઈ કે એને ગુજરાતની અંદર પાર્ટીને જીવાડવા માટે આખે આખી ચિમનભાઈની સરકારને લાવવી પડી અને એ પછી પણ પુનઃજીવિત ન થઈ. શંકરસિંહજી વાઘેલાને તમારે 10 વર્ષ સુધી જે માણસ સંઘના સંસ્કારથી ઘડાયેલો છે એના ભરોસે પાર્ટીને રાખવી પડી. આજે પણ શું છે કોંગ્રેસની અંદર, આપ કહેતા હતા અવગણનાની વાત કરો છો આડકતરી રીતે, આ શું થયું? તમે રાહુલજીને તમે દેશના દેશની કોંગ્રેસના અધ્યક્ષ બનેવા સિનિયર નેતાઓની ક્યાં તાણ છે ભાઈ? સિનિયર નેતાઓની ક્યાં તાણ છે? ભારતીય જનતા પાર્ટી નું નેતૃત્વ કરે છે. ક્યાંય કોકા કોલા ના ઉદાહરણ નથી આપતા, ક્યાંય એની ટંગ લપસી નથી જતી, ક્યાંય એવું નથી કહેતા કે આ પાર્ટી મુસ્લિમ ની છે. તમારી પાર્ટી એવું ક્યારે નથી કીધું. હવે તમારે 2019 ની તૈયારી સુધી આજ બોલવાનું છે મહેશભાઈ. જીકારભાઈ ગઈકાલ પરમ દિવસે જો, એટલે મેં આપને કહું છું કે આપની મુસ્લિમ ની પાર્ટી એવું ક્યાંય બોલ્યા નથી. તમારે 19 સુધી આ બોલવાનું છે. બીજું મારે તમારે 2019 સુધી આજ કરવાનું છે. પાકિસ્તાન મુસ્લિમ ની જેટલી ચિંતા કરો છો આપ, તો જીકારભાઈ આપ તો બહુ સજ્જન વ્યક્તિ છો. વચ્ચે બોલીને શું કામ તમારી પાર્ટી નું પોત પ્રકાશ છો? તમે વારો નથી આવવા દેતા કોઈનો, આપી કોઈનો વારો આવવા દો મહેશભાઈ. મહેશભાઈ ફૂલ પોઈન્ટ જે ઊભી હોય છે તમારી પાર્ટી નું રાખો. મહેશભાઈ ફૂલ પોઈન્ટ જે ઊભી હોય છે તમારે, એમાં છે ને વારો આવે પણ એમાં શાંતિ રાખવી પડે. એમને ફૂલ પોઈન્ટ જે હોય છે કે તમારી પાર્ટી નું વહાણ ડૂબી રહ્યું છે એની ચિંતા તમે કરતા નથી. ભારતીય જનતા પાર્ટીની ચિંતા તમારી ચિંતાથી થઈ જશે એમ છો. એટલી ચિંતા તમારી તમે કરો તો પણ ઘણું સચવાઈ જાય. બાકી આજની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી સરપંચ થી લઈ અને દેશના સુકાન ભારતીય જનતા પાર્ટીએ સુકાન જે બે પાર્ટીની સીટો, બે પક્ષ, બે માત્ર સાંસદની તમે ઠેકણી કરતા હતા અને ત્યારે અટલજીએ કહ્યું હતું કે એક દિવસ અમે સત્તા ઉપર આવીશું અને તમે સામે બેઠા હશો. અને જે દિવસે આજે અમારી હાલત છે તમારી હશે, આ દિવસો આવી ગયા છે. તમારા દંભને કારણે આવ્યા છે, એક પરિવારશાહની રાજનીતિને કારણે, આ દંભને કારણે તમારી પાર્ટી વિખેરાઈ રહી છે, અંદરો અંદર સળગે છે. પ્રદેશ અધ્યક્ષ, વિપક્ષના નેતા, બધાના અલગ અલગ ગ્રુપો છે. એવા વખતે તમે ભારતીય જનતા પાર્ટીના કામને ન પસંદ કરો એ સ્વાભાવિક છે, પણ પ્રવક્તા તરીકે કોઈ સાચી વાત ભારતીય જનતા પાર્ટીની મૂકે તો પણ એને અંદર અંદર તમે બોલીને વિક્ષેપ કરાવો છો ને, આના કારણે આજે તમારી પાર્ટીની હાલત થઈ છે. બિલકુલ, ચલો સુનિલભાઈ. જી બિલકુલ મહેશભાઈ, હવે બોલજો જીકારભાઈ, હું નહીં બોલું. જી બિલકુલ, હવે બોલી પણ નહીં શકે કારણ કે સમયનો અભાવ છે. સુનિલભાઈ ચલો ફટાફટ બોલી લો. હવે એમણે જ્યારે કોંગ્રેસ પાર્ટીની ને પરિવારવાદની વાત કરી ત્યારે પરિવારવાદની વાતમાં હું મહેશભાઈને એક જ વાત કહેવા માંગુ, જે પરિવારની એ વાત કરી રહ્યા છે એ પરિવારના બે સભ્યો એમની જોડે બી જોડાયેલા છે. આજે મેનકા ગાંધી અને વરુણ ગાંધી બી એ જ ગાંધી પરિવારના છે અને જે એ લોકો જોડે જોડાયેલા છે ત્યારે એમને પરિવારવાદ નથી દેખાતો. વાત રહી કોંગ્રેસ પાર્ટીની, તો મહેશભાઈ કોંગ્રેસ પાર્ટીની ચિંતા કરવાની તમારે જરૂર નથી. અમે લોકો હજી એટલા સક્ષમ છીએ અને વાત રહી હવે તમે પાછા બોલવાનું ચાલુ કર્યું. તમે મને શીખવાડતા હતા મહેશભાઈ, તમે મને શીખવાડીને તમારી જાત મહેશભાઈ, તમારી આદત છે ને એટલે જ હું તમારી વચ્ચે બોલતો હતો. મહેશભાઈ એક તમારી આદત છે માટે જ હું બોલું છું. હું તમને અવારનવાર સુનિલભાઈ મહેશભાઈ, હું તમને ટીવીમાં અવારનવાર જોઉં છું, તમારી આદત છે માટે બોલ્યો. મહેશભાઈ એક સવાલ,
આપણે વાત કરતા હતા શંકરસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ વાઘેલાની, આપે કહ્યું કે કોંગ્રેસ નબળી પડી ગઈ છે, તો એવું માની શકાય કે ડૂબતા તરણું પકડે એ રીતે લોકો ભારતીય જનતા પાર્ટી તરફ આવી રહ્યા છે, કે પછી કોંગ્રેસ યુક્ત ભારતીય જનતા પાર્ટી થવા જઈ રહી છે? મને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં અન્ય પક્ષમાંથી કાર્યકર્તાઓ આવ્યા હોય એ કે આ 2-3 દિવસના કે આ છેલ્લા 2-3 મહિનાના બનાવો પણ નથી. 19 ની લોકસભા સુધી ચાલશે, પાર્ટીમાં આવવા માંગતા હોય ને, અમારા માટે તો અમારા નહીં નહીં 19 ની લોકસભાની આ અવિરત ચાલતી પ્રક્રિયાઓ છે. મેં પહેલા પણ આપને દાખલો આપ્યો કે આખું જનતા દળ યુનાઇટેડ રાજનીતિમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવું એ આજકાલનું નથી ચાલતું સાહેબ. આખી આખી પાર્ટીઓના વિલીનીકરણ કોંગ્રેસની અંદર થઈ ગયા છે. આપ તો ઇતિહાસના સાક્ષી પણ હશો, ખ્યાલ પણ હશે, આ થયું છે. આખું જનતા દળ એમાં જતું રહ્યું હતું, પરંતુ એનું દુર્ભાગ્ય કોંગ્રેસનું હતું કે જનતા દળ જૂથ તરીકે જ એને સ્વીકાર્યું, એને કોઈ દિવસ કોંગ્રેસ તરીકે એને સ્વીકાર્યું નહીં. પરિણામે એનો 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 સદભાગ્ય સારું નહીં હોય, દુર્ભાગ્ય કોંગ્રેસનું કે એમાંથી પણ કેટલાક લોકો એમાં ન સચવાયા, એમને એમનું ભવિષ્ય ડૂબતી નાવમાં ન દેખાયું. કારણ કે સિદ્ધાંત વગરની પાર્ટી, નેતૃત્વ વિહોણી પાર્ટી, કોઈ સકારાત્મકતા વગરની પાર્ટી સાહેબ હોય અને એમાં સારા માણસો, સજ્જન માણસો, જે વિચારશીલ માણસો, જે પોતાના લોકોની સેવા કરવા માટેનો મોટો લઈને નીકળે એ પાર્ટીમાં કેવી રીતે રહી શકે? એટલા માટે વિચારશીલ લોકો એમાંથી અન્ય પાર્ટીમાં જાય અને સ્કોપ મળતો હોય ત્યાં જાય, એ સ્વાભાવિક છે, જે અત્યારે બની પણ રહ્યું છે. બિલકુલ સુનિલભાઈ, માફ કરશો, સમયનો અભાવ છે. તો જે રીતે આજની ચર્ચા હતી, તમામ જે મહેમાન જોડાયા તમામનો આભાર. તો સાથે જ કાર્યક્રમ મુદ્દોમાં જે આજની ચર્ચા હતી કે શંકરસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ વાઘેલા બંને બાપુ અને દીકરા વચ્ચે જે તકરાર ચાલી રહી છે, દીવાના જે દ્રશ્યો ઊભા થયા છે ને ક્યાંક, એને લઈને જે ચર્ચા છે, પરંતુ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે બાપુ દ્વારા પોતાના પુત્રને કે અઠવાડિયાની અંદર જે નિર્ણય છે તેના ઉપર વિચાર વિમર્શ કરે, શું થશે અઠવાડિયા બાદ તે સમય જ બતાવશે. અને સાથે જ કહેવાય છે કે આ રાજકારણે દાવપેચ છે, તમામ પાર્ટી અને પક્ષોમાં ફેરફાર થતા જ હોય છે, કોઈ પક્ષ છોડવાની અને એ બધી પ્રક્રિયા છે એ વર્ષોથી ચાલતી આવી છે, એટલે સમય બતાવશે કે આગળ શું થશે. આજના કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો, નમસ્કાર.